કારણ કે સલવાત એવી ઇબાદત છે કે ઇન્સાનના દિલમાંથી નિફાકને દૂર કરે છે. અલ્લાહુમ્મા સલ્લા અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. અને આ સલવાતનો સવાબ એવો સવાબ છે કે જેનો સવાબ ખુદા સિવાય કોઈ લખી નથી શકતું. આપ સર્વોની ખિદમતમાં આજના ગમના દિવસની આપણા પૈગંબર ઇસ્લામની શહાદત અને ઇમામ હસનની શહાદતની તાઝિયત અને તસલિયત પેશ કરું છું. અને શુક્રગુઝાર છું અલ્લાહનો કે આપ સર્વોની દરમિયાન આપની સાથે વાતચીતનો એક મોકો અલ્લાહે મને નસીબ ફરમાયો. અઝીઝો, દોસ્તો અને મારા વડીલો, મુખ્તસર તકરીરમાં આપની ખિદમતમાં પૈગંબર ઇસ્લામને માટે અલ્લાહ કુરાનમાં ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, લકદ કાન લકુમ ફી રસૂલિલ્લાહ ઉસ્વતુન હસના. અહીંયા જે છે બે ચીજ અલ્લાહ જે છે એ બયાન કરે છે કે રસૂલ ખુદા કોણ છે. આપણે બધા રસૂલના આશિક છીએ ને. આજ જ્યારે રસૂલ પર જાન નિશાવર કરવાની વાત આવે તો આપણે પાછું પગલું નહીં લઈએ. ઈ રસૂલના માટે ખુદા કહે છે લકદ કાન. સાહેબ ઇલ્મને ખબર છે કે અલ્લાહે જે આયતમાં શબ્દનો ઉપયોગ કર્યો છે લકદ, લકદ જે છે બા તહકીક તાકીદ માટે વપરાય છે. લામ તાકીદ. તાકીદ એટલે શું? ભાર મૂકવો. જ્યારે વાતમાં કઈ વજન છે, વાતની અંદર કંઈક માલ છે, કઈ સંગીની બયાન કરવા માંગે છે ત્યારે જે છે આ લામનો ઉપયોગ કરવામાં આવે છે. લકદ. કદ જે છે એ પણ એલ ઇલ્મના નજીક જે કુરાનની ભાષામાં યા અરબી ભાષામાં જેને કદનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ચોક્કસપણે, એમાં કોઈ શક નથી. લકદ કાન લકુમ ફી રસૂલિલ્લાહ ઉસ્વતુન હસના, કે અલ્લાહના રસૂલની અંદર તમારા માટે નમૂને અમલ છે. ઉસ્વા. અને ઉસ્વા ફક્ત નથી કીધું અલ્લાહે. ઉસ્વાનો મતલબ શું? ઉસ્વા કોને કહેવાય અરબીમાં? જ્યારે આપણે ડિક્શનરીમાં મુરાદે કરે છે ત્યારે ખબર પડે છે કે ઉસ્વા શબ્દનો ઉપયોગ એ માટે કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક ચીજ છે, ઇન્સાન એને ફોલો કરે છે. આજના જમાનામાં ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને ફેસબુકમાં ફોલોવરની પાછળ દોડતા હોય છે. કેમ? કે ફોલોવર વધી જાય, ફોલોવર વધી જાય. એ ફોલોવર જે છે એનું નામ છે ઉસ્વા. ઉસ્વા બે પ્રકારના છે, નમૂના બે પ્રકારના છે, એક હસના એક સૈયા. ઉસ્વા હસના એટલે સારો નમૂનો, બહેતરીન નમૂનો, એવો નમૂનો કે જેનો કોઈ દુનિયાની અંદર બીજો નમૂનો જોવા નથી મળતો. ખુદા કહે છે કે એ મુસલમાનો, એ ઈમાન લાવનારાઓ, એ જેના દિલમાં રસૂલની મોહબ્બત છે, તમે જાણો કે તમારા માટે આ રસૂલ બહેતરીન નમૂનો છે. આપણે દુનિયાની પાછળ દોડે છે, આપણી ઓલાદને કોઈનો ફોલોવર હોય, ફલાણા ક્રિકેટરનો મારો દીકરો ફોલોવર છે, ફખરથી કહીએ છીએ. ફખર દુનિયામાં નથી અઝીઝો, ફખર ઈ છે કે જે રસૂલ કે આ રસૂલનો હકીકી ઉસ્વે નમૂના બનાવનાર છે, ઈ છે. આપણે ફખર કરે છે. અને જો તમે આ મોબાઈલ ને ઇન્ટરનેટની દુનિયા
સારી પણ છે અને ખરાબ પણ છે. જેમ ચાકુ, ચાકુ આપણે કેમ નથી આપતા બચ્ચાને? કોઈ નથી આપતા. પણ જેવો દીકરો રડશે ને કઈ મજા નહીં આવે તો કે છે મોબાઈલ પકડાવી દો. એ ખબર છે આ મોબાઈલ નથી આપતા તમે એના હાથમાં, એના હાથમાં પોતાની ખુશખુશીનું સાધન આપો છો. મોબાઈલ ઉપયોગ સારો છે અગર સારી રીતે કરે તો. અને આજના જમાનામાં બચવું બહુ મહેનત છે દોસ્તો. યાદ રાખજો કે જ્યારે મોબાઈલ એના હાથમાં આવી જશે પછી કાલ સવારે ના કહેતા કે દીકરો અમારું માનતો નથી. દીકરો જે છે ગુનાના રસ્તે જાય છે. ગુનાના રસ્તો તો તમે આપ્યો ત્યારે ગયો, એના વગર એની પાસે ક્યાં તાકાત હતી? સમજાવીને કામ લેવાની જરૂરત છે. તો ઇન્સાન ઉસ્વાએ નમૂનો બનાવે છે પોતાને, નમૂનો બનાવે છે અને ફખ્ર કરે છે. અહીંયા કુરાન કહે છે કે અગર ઇન્સાનને પોતાની જિંદગીમાં કામયાબ થવું હોય તો ફકત અને ફકત રસૂલ સિવાય કોઈ ઉસ્વા નથી. યા તો અહેલે બૈત છે યા તો રસૂલે ખુદા છે. તો ઈ છે ઉસ્વાએ હસના, સારો નમૂનો. બીજો નમૂનો ખરાબ, કે જેને આપણે કહીએ છીએ શૈતાન. સૂરે યાસીન ની તિલાવત કરે છે આપણે, પણ ફિક્ર નથી કરતા સૂરે યાસીન ના અંદર માં શું કહે છે ખુદાવંદ આલમ સૂરે યાસીન માં. લા તત્તબઉ ખુતવાતી શૈતાન ઇન્નહુ લકુમ અદુવ્વુ મુબીન. કે શૈતાન ના પગલે ના ચાલજો. 60 નંબર ની આયત છે સૂરે યાસીન ની. ખુતવા એટલે પગ, પગલા. આપણું પગલું છે ને એને કહેવાય ખત. કુરાન કહે છે પગલા, કોના પગલા? શૈતાનના પગલા પર ના ચાલજો. એટલે જ્યાં શૈતાન કદમ રાખે છે એના ઉપર તમે કદમ ના રાખજો, કારણ કે શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે. શૈતાન ક્યારેય તમને મૂકશે નહીં. અને ઘણી વાર કહેતા હોય છે ને કે શૈતાન ક્યાં? મસ્જિદમાં થોડી શૈતાન હોય, મસ્જિદમાં તો નમાજ હોય, મસ્જિદમાં જ પેલો શૈતાન બેઠો હોય. એનો વેપાર તો અહીંયા થાય છે. શરાબખાનામાં થોડી વેપારની જરૂર છે, વાતો ચાલે છે. ટોકીઝમાં શું જરૂરત છે? વાતો ચાલે છે. બાજારમાં શું જરૂરત છે? વાતો ચાલે છે. જરૂરત ક્યાં છે એને? એનો વેપાર અહીંયા કરવા આવે છે મસ્જિદમાં. એટલે યાદ રાખજો, કોઈ નમાઝ શબ પડે, નેકી કરે, ગમે એટલા અમાલ અંજામ આપે તો એમ વિચાર ના કરે કે શૈતાન એનાથી દૂર છે. બલકે જેટલા આમાલ વધારે કરશે ઇન્સાન, જેટલો અલ્લાહથી નજદીક આવવા ચાહશે, શૈતાન એને અલ્લાહની પાસેથી પાછો ખેંચવાની કોશિશ કરશે. તો ઈ છે કયો નમૂનો? ખરાબ નમૂનો. હવે તમે જુઓ અલ્લાહના રસૂલ જેવો બહેતરીન નમૂનો, અલ્લાહના રસૂલની જિંદગી જોઈએ દોસ્તો. અને અલ્લાહના રસૂલની જિંદગી ક્યાં અને મારી જિંદગી ક્યાં? અલ્લાહના રસૂલે કહી દીધું, ચોપડીમાં આવી ગયું, બધું તૈયાર થઈ ગયું, ખતમ, મજાલિસ થઈ ગઈ, ખતમ થઈ ગયું. ના, આપણે એવા બનવાનું છે કે જેવા રસૂલે ખુદા છે. આપણે બધા કાળો લિબાસ પહેર્યા છે. આ કાળો લિબાસ શું કામ પહેર્યા છે? બધાને ખબર છે, બહાર જાશો બજારમાં કે છે મોહરમ છે એટલે કાળા કપડા પહેર્યા છે. હવે આ જ લિબાસથી પાન માવો ખાઈને થૂકીશ, કોઈના કપડા બગડશે. શું કે છે? જો આ મોહરમ વાળો ઓલો છે, મુસલમાન શિયા, જેને એટલી તમીઝ નથી કે ક્યાં થૂકવું જોઈએ ને ક્યાં ના થૂકવું જોઈએ. નામ કોનું ખરાબ થાય છે? માણસનું નથી થતું, નામ દીનનું ખરાબ થાય છે. આપણી દરેકની જવાબદારી છે કે આપણે દીનને બલંદિયતા કરીએ, આપણે પોતાને પસ્તીમાં લઈ જઈએ. સલવાત પડો બર મોહમ્મદ વાલે મોહમ્મદ. મારી અંદર ઘણી ખરાબી હોય છે, પણ એ ખરાબીને અગર મોહર્રમ આવ્યા પછી જો એ ખરાબીને હું દૂર નથી કરી શકતો તો મને મોહરમ પસાર થયા પછી અફસોસ કરવો જોઈએ. કારણ કે આ મોહરમ એ મોહરમ છે કે જે હુરને યઝીદમાંથી લાવીને અલૈહિસ્સલામ બનાવી દે છે. આ એ મોહરમ છે.
કદર જાણે મોહર્રમની કે અલ્લાહે આપણને આ મોહર્રમ અને સફર જેવી નેમત અતા કરી છે, મજલિસ આઝા જેવી નેમત અતા કરી છે કે જેના થકી આપણે ઇલ્મ હાસિલ કરીને આપણે આગળ વધી શકીએ છીએ. બાકી સમય ક્યાં છે? આપણી પાસે છે સમય? કોઈ પાસે? મજાલિસ થાય બસ આવી જાય. રસૂલલ્લાહ પોતાની જિંદગી ઇસ્લામ માટે કુરબાન કરી, આપણે આપણી જિંદગીને કુરબાન નથી કરતા, ઇસ્લામને કુરબાન કરે છે. એ આપણી સિફત છે. આપણા અંદર બદલાવની જરૂરત છે, આપણા અંદર ચેન્જ કરવાની જરૂરત છે. દોસ્તો, રસૂલલ્લાહ જ્યારે નીકળતા હતા તબલીગ માટે, ત્યારે આવીને દેખનારા કહેતા હતા કે આ સાદિક છે, આ અમીન છે. રસૂલે પોતે પહેલા અમલ કરીને બતાવ્યું કે સાદિક કોને કહેવાય, અમીન કોને કહેવાય. ત્યારે મક્કા વાળાને ભરોસો અપાયો કે એ મક્કા વાળાઓ, તમે જેને ચાહતા હતા, તમે જેને માનતા હતા, તમે જેની વાત કરતા હતા, એ કોઈ બીજો હશે, આ ઈ મોહમ્મદ છે કે જેની જબાન પણ સાદિક છે, તેનો અમલ પણ સાદિક છે. આપણે કોઈ કોઈનું નામ સાદિક હોય, નામ સાદિક હોય તો જરૂરી છે કે સાચું જ બોલતો હોય હંમેશા? પોસિબલ છે, નામ સાદિક છે પણ કામ જૂઠા છે, બોલવાનું ખોટું છે. પણ રસૂલનો કિરદાર ઈ કિરદાર છે કે જે બોલે છે ઈ જ અમલ છે. અને જ્યારે ઇન્સાનનો બોલ અને અમલ, ઇન્સાનની જબાન અને ઇન્સાનનું દિલ જ્યારે એક હશે, ત્યારે જ હકીકતમાં મોહમ્મદને માનતો કહેવાશે. હવે આજ પૈગંબરની વાત કરીએ, આપણે કેટલી કુરબાની પૈગંબરે સહન કરી દીન માટે, આપણે કેટલી કુરબાની સહન કરી. ખાલી તમે જોઈ લો ઇતિહાસમાં કે જ્યારે શેબે અબી તાલિબમાં તમામ મક્કાવાળા પૈગંબરનો બાયકાટ કરે છે, પૈગંબર જાય છે વાં શેબે અબી તાલિબમાં. કેવી રીતે? શું વાં રોટી આવતી હતી આસમાનથી? ચિકન બટર ચિકન બિરયાની બધું આવતું હતું આસમાનથી? એક ખજૂરમાં 24 કલાકમાં એક ખજૂરમાં 2 માણસો ઇફતાર કરતા હતા. છે આપણા આવા હાલત? મજાલિસમાં આવે છે માશાલા, ન્યાઝ મળે છે આપણને. એવા હાલાતની અંદર, એવા ભૂખમાં મક્કાવાળાઓના પથ્થર સહન કર્યા, મક્કાવાળાએ પૈગંબરના રસ્તામાં કાંટા બિછાવ્યા, તો પણ પૈગંબરે પોતાના અખલાકને નથી બદલ્યા. પૈગંબરના અખલાક હતા કે જેને મક્કાના લોકોને બદલી નાખ્યા. આપણા અખલાક એ હોવા જોઈએ કે જ્યારે કોઈ ગેર મુસલમાન આપણને જોવે, ત્યારે કહે કે આ હકીકી મુસલમાન છે. આજની દુનિયામાં જુઓ તમે, મુસલમાનના બારામાં શું કહેવામાં આવે છે? આતંકવાદ અને ટેરોરિસ્ટ. આખી અલગ મજાલિસ છે એના માટે. ખાલી એક ઇશારો કરવા ચાહું છું કે કિરદાર કેટલું મહત્વ રાખે છે. આપણા સમાજની જ વાત કરે આપણે કે જ્યારે દીકરો તોફાન કરતો હોય મસ્જિદમાં, 10 જણા કહે છે હે ફલાણાનો દીકરો છે, ફલાણાનો દીકરો છે. કોને કહે છે? દીકરાને કહે છે, બાપને કહે છે. ત્યારે તો ઇમામ સાદિક આપણને કહે છે કે એ અમારા શિયાઓ, અમારા માટે ઝીનતનો સબબ બનજો. અમારા માટે બાઈસે ઝીનત બનજો. એવું ના થાય કે અમારા લોકો અમારું નામ સાંભળીને અમારાથી દૂર થઈ જાય. કે આના ચાહવાવાળા આવા છે તો એના ઇમામ કેવા હશે? અને આવા હકીકી વાક્યાઓ બનેલા છે. બહેરહાલ, પૈગંબરની જિંદગીને આપણે આપણી જિંદગીમાં ઉતારવાની કોશિશ કરીએ દોસ્તો, કે આજ પૈગંબરને વાયદો કરે કે એ રસૂલલ્લાહ, આજ તમારી શહાદતના દિવસે હું તમને વાયદો કરું છું ફક્ત એક ચીજનો. આખું મોહર્રમ છે ને આપણી પાસે, કેટલા વર્ષની જિંદગી હોય? જે સમજદાર જિંદગી હોય તો 15 વર્ષથી 50 વર્ષ. 35 વર્ષની જિંદગી ઇન્સાનની અગર હોય, દર વર્ષે મોહર્રમમાં ફક્ત એક ચીજને લઈ લે કે આજના મોહર્રમથી હું આ ચીજને અપનાવું છું, બાકી ખતમ.
બીજા વર્ષે બીજી ચીજ, ત્રીજા વર્ષે ત્રીજી ચીજ. ઇન્સાનમાં કેટલો બદલાવ આવશે વિચાર તો કરો, વિચાર કરવાની જરૂરત છે. અને ઈદ ઇમા રસૂલ અલ્લાહ ઇમામ હસન અને ઇમામ હુસૈનની ફઝીલતના બારામાં અનેક વાતો બયાન કરી છે. દુનિયાવાળાને બતાવ્યું કે આ હસન કોણ છે, આ હુસૈન કોણ છે, તાકી કાલે સવારે કોઈ એમ ના કહે કે આ હસન કોણ છે અમે નથી ઓળખતા, આ હુસૈન કોણ છે અમે નથી ઓળખતા. રસૂલે કીધું ના, હું એને ઓળખાવીશ તો મજમામાં ઓળખાવીશ અને મિંબર પર ઓળખાવીશ. અબુ બકરથી રિવાયત છે, બુખારીની રિવાયત છે. અબુ બકર કહે છે કે હું જોયો કે રસૂલે ખુદા મિંબર પર છે અને મિંબર પર સાથે ઇમામે હસન છે. ઘડીક ફેરે ઇમામ હસનની સામે જુએ છે, ઘડીક લોકોની સામે જુએ છે. પૈગંબર અમલ અંજામ આપે છે, તમામ લોકો જોવે છે. પૈગંબરનો અમલ ક્યાં છે? મિંબર પર. પૈગંબર મિંબર પરથી બતાવે છે કે હસન કોણ છે અને પછી ફરમાવે છે ઇબની હાઝા સૈયદુન, આ મારો દીકરો સૈયદ અને સરદાર છે. સહી બુખારીની રિવાયત છે. અને એ જ કિતાબની અંદર આગળમાં બીજી એક કિતાબમાં રિવાયત લખે છે કે જે હસન અને હુસૈને મન અહબ્બલ હસન વલ હુસૈન, જે હસન અને હુસૈનને મોહબ્બત કરે છે, હસન અને હુસૈનને ચાહે છે, ફકત અહબ્બની, એણે મને મોહબ્બત કરી. રસૂલ કહેવા માંગે છે, રસૂલ બતાવવા માંગે છે કે તમે મારા આશિક છો, તમે મારી મોહબ્બતનો દાવો કરો છો, તમે કહો છો કે અમે આશિકે રસૂલ છીએ, તો આશિકે રસૂલની સનદ ઈ છે, આશિકે રસૂલ ઈ છે કે જે હસનને મોહબ્બત કરે અને જે હુસૈનને મોહબ્બત કરે. જેને હુસૈનને મોહબ્બત નથી કરી, જેને હસનને મોહબ્બત નથી કરી, એને જે છે રસૂલને મોહબ્બત નથી કરી. પછી આગળ રસૂલલ્લાહ કહે છે મન અબગધહુમા ફકદ અબગધની, જેઓ આના બંનેની સાથે, હસન અને હુસૈનની સાથે દુશ્મની કરી, એણે મારી સાથે દુશ્મની કરી. દોસ્તો તારીખને ઉઠાવીને જોઈ લો, હિસ્ટ્રીમાં જોઈ લો કે કોણ હસનની સાથે હતું, કોણ હુસૈનની સાથે હતું, કોણ હુસૈનના દુશ્મન હતા અને કોણ હસનના દુશ્મન હતા, તો તમને સમજમાં આવી જશે કે રસૂલ કોને મોહબ્બત કરે છે અને રસૂલ કોની સાથે દુશ્મની રાખે છે. સલવાત પડો બર મોહમ્મદ વાલી મોહમ્મદ, સલ્લે આલા મોહમ્મદ વાલી મોહમ્મદ. કોઈ નથી ઓળખી શકતું, એટલા ફઝાઇલ છે હસન અને હુસૈનના. પણ એક હિસ્ટવારમાં એ હિસ્ટ્રીની જરાક વાત કરી દઉં તમને, કારણ કે ઘણી ફેર અફસોસ એ જ થતો હોય છે કે આ મિંબર પરથી તારીખે અહેલે બૈત બયાન નથી થતી. અગર તારીખે અહેલે બૈત આ મિંબર પરથી બયાન નહીં થાય તો આવનારી નસલને આપણે તારીખ શું બતાવશું કે અહેલે બૈતના હાલાત શું હતા? આ જવાબદારી છે દરેકની આપણી. આ મિંબરે રસૂલ છે, લાકડીનો ઢાંચો નથી. આ લાકડીનો ઢાંચો કયો છે? સૈયદે સજ્જાદે બતાવી દીધું શામના દરબારમાં કે જે લાકડીના ઢાંચા ઉપરથી એલે બૈતના ખિલાફ બોલવામાં આવે એ લાકડીનો ઢાંચો છે, અને જે લાકડીના ઢાંચા પર એલે બૈતની ફઝીલત બયાન કરવામાં આવે એ મિંબરે રસૂલ હકીકી છે. ઇમામ હસનની જિંદગી જ્યારે અમીરુલ મોમિનીનની શહાદત થઈ જાય છે, એના પહેલા જરાક પાંચ મિનિટ વધારે થઈ જાય તો માફ કરજો, જમવાનો સમય છે, પણ આ એક જરૂરી ચીજ છે, હિસ્ટ્રી છે, કે ટૂંકમાં બયાન કરવા માંગુ છું કે ઇમામ હસનના જમાનાના હાલાત શું હતા. એવું ના થાય કે કાલે ઇમામે જમાના આવે અને એ જ ઇમામ હસનના જમાનાના હાલાત પાછા ઊભા થાય. આપણને કમસે કમ જાણકારી હોવી જોઈએ. મૌલા અલી માહે રમઝાનુલ મુબારકમાં ઇમામ અલીની શહાદત, શહાદતના મોરમાં, શહાદતના પહેલા ઇમામ હસન અલી સલામને દસ્તુર આપે છે, હુકમ કરે છે કે દીકરા તમે લશ્કરની તૈયારી કરો, માહે રમઝાનના પછી આપણને જંગની દરકાર છે, શાયદ જંગ કરવી પડશે આપણને. ત્રણ જંગ ઇમામ અલીના જમાનામાં, જંગે જમલ, જંગે સિફીન, જંગે નહેરવાન. હિસ્ટ્રીમાં વાંચી લેજો તમે,
કે આ જંગ કેવી રીતે બયાન થઈ, શું થયું આમાં. અને કોઈક દી કહેજો કોઈને કે આને બયાન કરે, બહુ જરૂરી છે આ બયાન કરવું. ઇમામ હસન લશ્કરની તૈયારીમાં લાગી જાય છે અને ખવારીજમાંથી એક શખ્સ ઇબ્ને મુલઝિમ મલઉન અમીરુલ મોમિનીનના સર પર ઝરબત લાગે છે, મારે છે અને ઇમામની શહાદત થઈ જાય છે. હવે ઇમામ અલીની શહાદત થઈ ગયા પછી આ તમામ જવાબદારી કોના ખાતે આવી? ઇમામ હસનના પાસે. ઇમામ હસન જે છે આ તૈયારીને આગળ રાખે છે, આ મિશનને આગળ વધારે છે. થોડાક મહિનાની અંદર જે છે મુઆવિયાની સાથે જંગ થાય છે. જંગ તો થાય છે પણ શા માટે ઇમામ હસનને મુઆવિયાની સાથે સુલ કરવી પડી? સવાલ છે. આપણી ઓલાદને ખબર હોવી જોઈએ કે ઇમામ હસન ડરી નહોતા ગયા નૌઝ બિલ્લા. ઇમામ હસન તો એવા સુજા હતા કે જમવે જમલમાં પોતાની સુજાત બતાવી હતી. તમે જો હિસ્ટ્રીમાં સુજા હતા ઇમામ હસન. અગર સુજા ના હોય તો ઇમામ જ ના કહેવાય, ડરપોક ઇમામ ના હોય તો. ઇમામ હસન શા માટે સુલ કરી? ત્રણ કિરદાર તમારી સામે પેશ કરવા માંગુ છું કે આ ત્રણ કિરદાર અગર આપણી અંદર છે તો આનાથી બચવાની કોશિશ કરીએ કે એવું ના થાય કે આ ત્રણ કિરદાર મારા અંદરમાં હોય, કાલે જમાનાનો ઇમામ આવે મને બોલાવે અને હું ઇમામથી મોઢું ફેરવી દઉં. ઇમામે જમાના માટે તૈયારી કરવાની જરૂરત છે. આ જો તમે દુનિયાની અંદર એટલા જુલ્મ થઈ રહ્યા છે. જુલ્મ તો ઠીક, જુલ્મને શાબાશી આપવામાં આવે છે, એનાથી વધારે બદતર શું હોય? આપણી ગુજરાતીમાં કહીએ ચોરી અને સીના ચોરી. ઇમામ આવશે, દરેકનો બદલો લેશે. તો ઇમામ હસન અલી સલામના જમાનામાં જ્યારે જંગ ચાલુ હતી, ઇમામને સુલ માટે તૈયાર કરવા આવ્યા. સૌથી પહેલો કિરદાર કે જેને ઇમામનો સાથ છોડ્યો, એટલે તો ઇમામ હુસેને કીધું છે કે લાખો સલામ થાય કરબલાના શહદા ઉપર કે જેવા મને અસાબ મહિલા છે એવા મારા નાનાને નથી મહિલા, નથી મારા બાબાને મહિલા કે નથી મારા ભાઈને મહિલા. ઇમામ હુસેન એમ જ નથી કહી દીધું કરબલાના શહીદો માટે. કરબલાના શહીદો ઈ દરજા પર છે કે જેનું મકામ એટલું ઊંચું છે કે ત્યાં સુધી કોઈ પહોંચી નથી શકતું. પહેલો કિરદાર માલ. ઇમામ હસનના લશ્કરમાં મુઆવિયા તરફથી એલાન કરાવવામાં આવ્યું કે જે કોઈ પણ ઇમામનો સાથ છોડીને, એટલે મોટા મોટા જે કમાન્ડર હોય એ લોકોને કહેવામાં આવ્યું, થેલીઓ, પૈસાની થેલીઓ દિરહમની આપવામાં આવી. અગર ઇમામનો સાથ છોડી દો છો, તમે હસનનો સાથ છોડી દો છો, તો આ દિરહમની પોટલીઓ તમારા માટે છે. પેલી ચીજ શું? માલ. મારી જિંદગીમાં ક્યાંક એવું તો નથી થતું કે હું દુનિયાની પાછળ લાગેલો છું, માલ કમાવા પાછળ લાગેલો છું, મારું ધ્યાન મઝહબ તરફ નથી, મારું ધ્યાન દીન તરફ નથી. આપણે એવું તો નથી થતું ક્યાંક આપણી સાથે? અને આ માલ ને દુનિયા શું છે? કુરાનની અંદર સૂરે કહફમાં ખુદાવંદ આલમ ફરમાવે છે, અલ માલ વલ બનૂન ઝીનતુલ હયાતી દુનિયા, કે આને માલ અને ઔલાદ જે છે ને દુનિયાની ઝીનત છે. કુરાન કહે છે બધું ભેગું કરું છું દુનિયા આખી, હલાલનો માલ હરામનો માલ જ્યાંથી મળે ત્યાંથી લઈ લઉં, બેંકમાં બેલેન્સ હોય, સોનું હોય, 10 ઘર હોય, શા માટે? તાકી મારી ઔલાદને શાંતિ મળે. કુરાન કહે છે કે એ ઇન્સાન, તું તારી ઔલાદ માટે ભેગું કરો છો, આ ઔલાદ પણ તારી નથી. મૌલા અલી મુનાજાતમાં કહે છે, મુનાજાત અમીરુલ મોમિનીનમાં, કે ખુદાયા હું એ દિવસથી પનાહ માંગુ છું કે જ્યારે બાપ દીકરાથી ભાગશે અને દીકરો બાપથી ભાગશે, શું ભેગું કરું છું હું? શીખીએ આપણે કંઈક એમાંથી. તો આ માલ, લાલચ, દુનિયા, એક તરફ દુનિયા, બીજી તરફ આખેરત ચાલી ગઈ. દુનિયાની મઝમ્મત નથી કરતો હું, દુનિયા અલ્લાહએ આપી છે તો સારી રીતે વાપરો, કંજુસાઈ પણ ના કરો. અલ્લાહએ બહેતરીન રિસ્ક આપ્યું છે, સારામાં સારું રિસ્ક આપ્યું છે,
તો ખર્ચ કરો ઓલાદ ઉપર, ખર્ચ કરો ઘરવાળા ઉપર, ખર્ચ કરો સગાવાળા ઉપર. રિસ્ક મનાઈ નથી, હરામ રિસ્કની મનાઈ છે, હલાલની મનાઈ નથી. અગર મનાઈ હોતી તો ખદીજા, લાખો સલામ થાય ખદીજાની જાત પર, કેટલો માલ હતો એની પાસે. ઈ જમાનાની સૌથી પૈસાવાળી ઓરત, શામ સુધી એનો વેપાર, આફ્રિકા સુધી એનો વેપાર. આજનો કહીએ આપણે કોઈ દુનિયાનો આખો પૈસાવાળો કોણ છે, તો એલન માસ્ક. ઈ જમાનાની પૈસાવાળી. ત્યારે રસૂલે કીધું, એ ખદીજા, મુસલમાનોની અંદર તકલીફ છે, તમારા માલની જરૂરત છે. ખદીજા એ પોતાના માલને રસૂલ પર કુરબાન કર્યું. ઈ છે હકીકી, માલની મોહબ્બત ના હોવી જોઈએ. જ્યારે હુબ્બે દુનિયા દિલમાં આવે છે ને, ત્યારે અલ્લાહની મોહબ્બત નીકળી જાય છે. જલ્દી જલ્દી જાઉં છું. બીજી ચીજ, ધાક ધમકી રાગા રૂગી. ઈ જમાનાનો કાનૂન હતો કે અગર કોઈ લશ્કરમાં ના જોડાતું અને બાદશાહની ખિલાફવાળાની સાથે હોતા તો એને તો કત્લ કરી દેવામાં આવતો, એના ફેમિલીને પણ કેદ કરી લેવામાં આવતા હતા. મૌલા, હું તો તમારા પર કુરબાન થવા તૈયાર છું, પણ મારું ફેમિલીનું શું થશે? એને કરબલાના શહીદો એવા શહીદો હતા કે જેને ન માલની પરવા કરી, ન જ પરિવારની પરવા. જ્યારે ઇન્સાનના ઉપર કોઈ ગમ આવે છે તો સૌથી મોટો ગમ ઈ છે કે ઇમામે જમાનાનો સાથ આપવો, ચાહે હું લૂંટાઈ જાઉં, ચાહે હું કુરબાન થઈ જાઉં કે મારો પરિવાર કુરબાન થઈ જાય, મને ફર્ક નથી પડતો. ઇમામે જમાનાની જરૂરત. બીજો કિરદાર ઈ હતો કે જેને પોતાના અહેલો અયાલની માટે ઇમામનો સાથ છોડી દીધો. અને ત્રીજો કિરદાર જે છે ને, ઈ બહુ ખતરનાક છે દોસ્તો, મારેફત. ઇમામની મારેફત નહોતી. મારેફત બહુ મહત્વની ચીજ છે. અગર ઇમામની મારેફત હાસિલ નહીં હોય, એટલા માટે આપણને કહેવામાં આવ્યું છે કે અગર કોઈ જમાનાના ઇમામની મારેફત હાસિલ કર્યા વગર મરી જાય તો એનું મોત જાહિલનું મોત છે. મારા જમાનાના ઇમામ કોણ છે? ઇમામે જમાના. 15 સામાન આવી ગઈ, અરીસો લખી દીધો, મૌલા બંગલો ખપે છે, ગાડી ખપે છે, પૈસા ખપે છે. ઇમામ પાસે ઈમાન માંગ્યું આપણે કે મૌલા મારા ઈમાનને મજબૂત કરો? દીન માંગ્યો, ધર્મ માંગ્યો? હકીકી તો બાકી રહેવા વાળું ઈ છે દોસ્તો. પૈસો તો તમામ થઈ જશે, આજે છે ને કાલે નથી. મોટા મોટા પૈસાવાળા આવ્યા અને હાઈલા ગયા, પણ જેનો ધર્મ બાકી હતો ને, એ ધર્મ પર આખિર સુધી બાકી રહ્યા. કેમ? કારણ કે એની પાસે ઇમામની મારેફત હતી. અગર ઇમામની મારેફત ના હોય તો શું થાય એ પણ જોઈ લો. ઇમામે હસન શું કીધું? ઇમામે હસનને નઉઝ બિલ્લાહ મિન ઝાલિક, યા મુઝિલ્લલ મોમિનીન, એ મોમિનોને ઝલીલ કરનારા નઉઝ બિલ્લાહ. ઇમામને કહે છે, આ ઇમામની મારેફત ન હોવાનો નતીજો છે દોસ્તો. આ ત્રણ કિરદાર હતા કે જેના થકી ઇમામને સુલહ કરવી પડી. સુલે હસન પર ક્યારેક ગુફ્તગુ થશે તો કહીશ કે શું સુલે હસન છે. અને જાણજો ચોક્કસ હિસ્ટ્રીને, જરૂર જાણજો. અને એ જ ઇમામ હસનને ગુરબતના આલમમાં શહીદ કર્યો. ખબર છે દોસ્તો તમને કેટલી ફેરે ઇમામને ઝેર આપવામાં આવ્યું? ઓલમાએ મક્તલ લખે છે, તકરીબન 6 થી 7 ફેરે ઇમામને અલગ અલગ વાર ઝહેર આપવાનું, પણ ઇમામને ઝહેરનો અસર ના થયો. જ્યારે આજની તારીખ આવી, ઇમામ રોઝાના આલમમાં હતા, રોઝો રાખ્યો તો ઇમામે, ઇમામ ઇફતાર માટે પાણી મંગાવ્યું. જેના ઘરમાં દુશ્મન હોય, જેની સૌજા દુશ્મન હોય, અને બીજા દુશ્મનોની શું જરૂર છે? મારો હસન ઇમામ મદીનાની અંદર જ્યારે આ પાણી પીવે છે ને દોસ્તો, ઓલમાએ મક્કલ ફરમાવે છે કે ઇમામને આ જ્યારે ઝેર આપવામાં આવ્યું ને, એ ઝેરની અસર એટલી જલ્દી શરૂ થઈ ગઈ કે નજદીકના કલાકોમાં ઇમામની શહાદત થઈ ગઈ. જ્યારે ઇમામે પાણી માંગ્યું, જોદા બિનતે અસસ મલઉના ઇમામ નિસામે પાણી પેશ કરે છે,
ઇમામ પાણી પીવે છે, થોડીક વાર થાય છે કે ઇમામની હાલત બદલાવે. લાખો સલામ થાય ઇમામ હસનની જાત પર. દોસ્તો, એક મસાયબ ને પીછી સાંજે ઇન્શાલ્લાહ બીજા મસાયબ તમારી ખિદમતમાં. જ્યારે ઇમામ હસન ને ઝેરની અસર શરૂ થાય છે ને, ઇમામ હુસૈન આવી જાય છે, ઘરવાળાઓ આવી જાય છે. ઇમામ એક થાળ મંગાવે છે, એક થાળી મંગાવે છે અને થાળી પોતાના મોઢાની પાસે રાખે છે. દોસ્તો, કયામતનો જુમલો છે. ઝહરાના દિલબંધ હસનના જીગરના ટુકડા લઈની સાથે થાળીમાં પડે છે. જ્યારે આ જીગરના ટુકડા થાળીમાં પડે છે ને, એવામાં ખબર આવે છે કે ઝૈનબ આવે છે. ખુદા કોઈ ભાઈને કોઈ બહેનને આ ગમ ના દેખાડે જેવો ઝૈનબે ગમ જોયો છે. અજાદારો, ઝૈનબની મુસીબત શું બયાન કરું. ઝૈનબ ઈ છે કે જેને રસૂલના જનાઝાને જોયો. ઝૈનબ ઈ છે કે જેને માની પથરીઓ તૂટેલી જોઈ. ઝૈનબ ઈ છે કે જેને બાબાના સર પર ઝરબત જોઈ. ઝૈનબ ઈ છે કે જેને હસનના જીગરના ટુકડા જોયા. એ ફાતિમા ઝહરા, અમારા પુરસાને કબૂલ કરજો. શાયદ કાસિમ આવ્યા હશે. એક કાસિમ આવીને કહેતા હશે કે મારા બાબાનો પુરસો પેશ કરનાર અઝાદારો, મારા બાબાનો પુરસો કબૂલ કરવા હું આવ્યો છું. બસ અઝાદારો, જ્યારે ખબર મળે છે કે ઝૈનબ આવે છે, ઇમામ હસન ઓલમાએ મક્કલ કહે છે કે ઇમામ હસન કહે છે કે જલ્દીથી થાળને સંતાડી દેવામાં આવે. એવું ના થાય કે ઝૈનબ આવે અને મારા જીગરના ટુકડા. અઝાદારો, એવામાં ઝૈનબ આવે છે અને ઝૈનબ જોઈ જાય છે કે છે ભાઈ આ શું છે, આ જીગરના ટુકડા મારાથી જોવાતા નથી. જ્યારે ઝૈનબ જોયે છે, ઇમામ હસન પર રડવા લાગે છે. હા, હસન જ્યારે ઇમામ હુસૈન પર રડે છે ત્યારે હસન કહે છે, ભાઈ હુસૈન લાયમ કયમે કયાબ અબ્દુલ્લા, એ હુસૈન તમારા જેવો દિવસ નહીં આવે. તમે તો મારા જીગરના ટુકડા જોવો છો, પણ હે હુસૈન તમે મારા કાસિમના ટુકડા જોશો. શાયદ ઇમામે કીધું હશે, એ હુસૈન અકબરના જીગરમાં બરસી હશે, એ હુસૈન અસગરના ગળામાં તીર હશે. શાયદ કીધું હશે, એ હુસૈન મારા જીગરના ટુકડા નથી જોઈ શકતા, પણ એ હુસૈન તમારી તો લાશને પામાલ કરવામાં આવશે. અઝાદારો, જ્યારે આ કાફલો 11 મોહર્રમના પસાર થઈ રહ્યો હતો, જનાબે ઝૈનબ જોવે છે કે સૈયદે સજ્જાદનો રંગ બદલાઈ જાય છે. કે છે, એ સૈયદે સજ્જાદ, શું તમે જાન આપી દેશો, અમને છોડીને ચાલ્યા જશો? અત્યારે કહે છે, એ ફૂફી અમ્મા, આ લોકોએ પોતાની નજીક લાશોને દફનાવી દીધી અને મારા બાબાનો લાશો બે ગોળો કફન કરબલાની સરજમીન પર છે. ઝૈનબ તસલ્લી આપે છે, કે છે, એ સૈયદ સજ્જાદ, મેં ઉમ્મે અયમનથી સાંભળ્યું છે આટલા ઝાયરીન કેટલા છે કે જે કરબલાની ઝિયારત કરીને હમણાં પાછા વળ્યા છે. ખુદા સર્વોને કરબલાની ઝિયારત નસીબ ફરમાવે. અઝાદારો, જનાબે ઝૈનબ કહે છે કે મેં ઉમ્મે અયમનથી સાંભળ્યું છે, ઉમ્મે અયમને મારા નાનાથી સાંભળ્યું છે અને કહ્યું કે મલાઇકાઓ જ્યારે આ હુસૈનના જ્યારે હરમ બનશે, લોકો હુસૈનની ઝિયારત માટે આવશે. પણ એ અઝાદારો, ઝૈનબ જ્યારે હુસૈનની લાશ પરથી પસાર થાય છે, શું જોવે છે? ટુકડે ટુકડે લાશ. ઝૈનબ ફરમાવે છે, આંતાથી શું તમારો ભાઈ હુસૈન છું. અલ અલ કૌમ સાલમીન, માતમ.